નસવાડી તાલુકામાં ધોરણ 6 થી 8 માં ભણતા બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના 28 રૂટો ઉપર વાહનો મંજૂર થયેલા છે, જેમાં 17 રૂટ ચાલુ અને 11 રૂટ બંધ હોવાથી તાલુકાની અર્ધી પ્રાથમિક શાળાના બાળકોને સુવિધા મળતી જ નથી. આની પાછળ સરકારે ટેક્સ પાર્સિંગ વાહનો હોય તેને ભાડા ઉપર લેવાનો નિયમ બનાવ્યો, જેના કારણે વાહન માલિકો આ સુવિધામાં વાહન મૂકતા જ નથી. નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં ધોરણ 6 થી 8ની પ્રાથમિક શાળાઓ ગામડાઓમાં ઓછી છે, જેના કારણે જે ગામમાં ધોરણ 6 થી 8ના હોય તે ગામના બાળકો બીજા ગામમાં અભ્યાસ માટે જાય છે. 3 કિલોમીટર વિસ્તારમાં જે બાળકો અભ્યાસ માટે જતા હોય તે બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવાની હોય છે, જ્યારે નસવાડી તાલુકામાં 28 રૂટોમાં 1600 જેટલા બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવાની છે, પરંતુ નસવાડી તાલુકામાં ફક્ત 17 રૂટો ઉપર આ સુવિધા મળી રહી છે. 11 રૂટો ઉપર પ્રાથમિક શાળામાં ભણતા બાળકો આજે પણ ચાલીને જાય છે, જ્યારે વાહનોના મરવા પાછળનું કારણ સરકાર દ્વારા રાજકોટમાં બનેલી ઘટનામાં તમામ તાલુકા મથકો ઉપર ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં જે વાહન લેવામાં આવે તે વાહન ટેક્સી પાર્સિંગ હોવી જરૂરી છે તેવો નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો, જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 1 માસમાં દરેક ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વાહન માલિકે આ યોજનામાં વાહન ભાડે આપવું હોય તો ટેક્સી પાર્સિંગ ફરજિયાત કરાવી લેવા માટે સૂચના આપતા 11 રૂટો ઉપર વાહન માલિકો વાહન ના મૂકતા 700 જેટલા બાળકો પગપાળા ચાલીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા માટે જાય છે. આદિવાસી વિસ્તારમાં વાહન માલિકોમાંથી મળતી માહિતી અનુસાર ટેક્સી પાર્સિંગ વાહન કરવામાં ખર્ચ વધી જાય છે અને દર 3 માસે અને વાર્ષિક ટેક્સની રકમ વધારે ભરવાની આવે છે, માટે વાહનમાં કમાવા કરતાં ખર્ચ વધી જાય છે, જેના કારણે વાહન માલિકો આ યોજનામાં વાહન ભાડે આપતા નથી. નસવાડી તાલુકામાં આ યોજનામાં વાહન માલિકો વાહન ના મૂકતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમે તડકામાં અને વરસાદમાં પણ ચાલતા જઈએ છીએ અને વધારે વરસાદ થાય તો અમારું શિક્ષણ બદલે છે, એટલે અમારી માંગણી છે કે ટ્રાન્સપોર્ટેશન ચાલુ કરાવી. હાલ મારી શાળામાં 58 બાળકોને ટ્રાન્સપોર્ટેશન મંજૂર થયેલું છે અને બાકીના 50 જેવા બાળકોનું ટ્રાન્સપોર્ટેશન મંજૂર કર્યું નથી, કેમ કે ટેક્સી પાર્સિંગવાળા ગાડીઓ જ મળતી નથી. જે વિસ્તારમાં મારી શાળા આવી છે એ વિસ્તારની આજુબાજુના 3 ગામોમાં તપાસ કરી પણ કોઈ ગાડીઓ ટેક્સી પાર્સિંગવાળી મળતી નથી, તો ટ્રાન્સપોર્ટેશનના છૂટકે મારે બંધ કરવું પડ્યું છે અને 1 ગામના બાળકો ટોટલી ટ્રાન્સપોર્ટેશન બંધ કરેલ હોવાથી શાળામાં ચાલતા આવે છે. હાલ આવી પરિસ્થિતિ છે. હાલ બાળકો જો શાળામાં નહીં આવે તો શાળાની હાજરી બી ઓછી થશે, સાથે સાથે જે બાળકો ચાલીને આવે છે તો એ થાકી જાય છે શાળામાં આવતા આવતા, એટલે શિક્ષણને તો અસર થવાની જ છે ને. પીએમ શ્રી સેંગપુર પ્રાઇમરી